સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો અને પધારેલા મહેમાનો, આજના વાર્ષિક મહોત્સવની પૂર્ણાવતિ કરતા પહેલા આ શાળામાં ભણેલા અને પ્રથમ નંબર મેળવનારા અને અત્યારે પણ કોલેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારા એવા મારા બે લાડીલા વિદ્યાર્થીઓ રામ અને અમર. રામ અત્યારે વકીલાતના છેલ્લા વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે, જ્યારે અમરને આઈપીએસ બનવું છે અને આઈપીએસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે, અને પોલીસ અધિકારી બન્યા પછી તેને દેશની સેવા કરવી છે. જ્યારે રામ વકીલ બન્યા પછી માત્ર ગામમાં જ રહી ગામની અને ગામના આજુબાજુના લોકોને કાયદાકીય મફત સેવા આપવાની ઈચ્છા રાખે છે. આ પ્રસંગે મારા આ બંને વિદ્યાર્થીઓ આપ સૌની સમક્ષ એક સુંદર મજાનું ગીત રજૂ કરશે. Thank you.
આવી ઉભી રહ્યું માનમાં કેમ રે વીતી ગયા જીવન ના દાડા ખબરું ના રહી ભેર માનમાં તારી ને મારી બાળપણ ની દોસ્તી આવી ઉભી રહી યુવાનમાં કેમ રે વીતી ગયા જીવન ના દાડા ખબરું ના રહી ભેર માનમાં રમતા ભેરું સરોવર ની પાર ઝૂલડા ઝૂલ્યા આંબા ની ડાળ કુદરત ની કેવી છે કમાલ રે ભવની બાંધી ભેરું દોસ્તી અરે ભવની બાંધી ભેરું દોસ્તી નહીં તોડું આ નહીં તોડું આ બાંધી દોસ્તી નહીં તોડું આ બાંધી દોસ્તી ધરીને કરજો રે દેશમાં ભારત માતાને વંદન કરીને રાષ્ટ્ર ના કરી દો કામ દુખિયા ને સાથ દે પારજો ઉજળા રે કામ કરતા રે જો જોઈ લો અમારી આ દોસ્તી અવભવની બાંધી ભેરું દો ભવની બાંધી ભેરું દોસ્તી નહીં તોડું આ નહીં તોડું આ બાંધી દોસ્તી 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 સર ચાલે જલ્દી લાવો અમર ચાલે પેલી મારું મગજ તો ઠેકાણે નથી પણ તારું મગજ તો ઠીક છે ને આ સવાલ છેલ્લા બે કલાકમાં તે મને 200મી વાર પૂછ્યો છે મને તો એમ લાગે છે કે તારું મગજ ઠેકાણે નથી જો રામ તારા જેવા હોશિયાર વકીલ થઈને ગામડામાં રહેવાની વાત કરે એ ગળે નથી ઉતરતું એ અમર હું જો આ શહેરમાં રહીને વકીલાત કરીશ ને તો તું અને તારો ડિપાર્ટમેન્ટ જે જે ગુનેગારોને પકડીને લાવશે ને એ બધાને છોડાવીને લઈ જઈશ મસ્તી નહીં કર યાર તું ખરેખર ગામડામાં રહેવાનું સાચું કહું અમર તારા આ શહેર કરતા મારા ગામડામાં ખૂબ શાંતિ છે ત્યાંના લોકો સાચા અને ખૂબ લાગણીવાળા છે એ લોકોમાં લાગણી છે અમર લાગણીનો દેખાડો નહીં અને બીજી એક વાત કે મારા આ ભણતરનો ફાયદો જો મારા ગામડાના લોકોને ન મળે તો એનો શું ફાયદો રાધામાં બાપુજી ભાઈ ભાભી મીના મુન્નો એ બધા ત્યાં અને હું અહીંયા સાવ એકલો અરે યાર તું આટલો મોટો થઈને ઢીલો પડી ગયો બહુ યાદ આવે છે મને મારા ગામની તને ખબર છે અમર આખું ગામ મને ખૂબ પ્રેમ કરે છે અચ્છા એમ મતલબ એ કે મારી થનારી ભાભીનું નામ શું છે અરે યાર તને મજાક સૂજે છે ખરેખર હું ગંભીર છું તો મિસ્ટર ગંભીર ગંભીરતાથી એ કહો કે તમારું ગામ કેટલું સુંદર છે સુંદર એનાથી વધારે સુંદર તો કદાચ કોઈ જ નહીં હોય Thank you.
કાકા. અરે મમતા દીકરી, જો આ દેવજી પટેલ ની ટપાલો છે અને આ એમના ઘરે જઈને પહોંચાડી દેજે. હા કાકા, બીજી કોઈ જુઓ ને, મારી કોઈ ટપાલ છે? જુઓ ને કાકા, હશે ખરેખર નથી. મમતા દીકરા. હા કાકા. તારો પણ એક કાગળ છે. જલ્દી મીના, મીના, ઓહો મીના, તું ક્યાં છે? મમતા, મીના ના નામે બહુ કેમ પાડે છે? શું થયું? કઈ નહીં બા, હું ટપાલો લાવી હતી. તો એમાં આટલી રાડા રાખશે ની, જાણે કુબેર નો ખજાનો મળી ગયો હોય. અને ખજાનામાં હું છે એ તો કે. ટપાલો લાવી હતી, લ્યો કાકા. એક કામ કર, તું જ વાંચીને સંભળાવ ને. શ્રીમાન દેવજીભાઈ જુનાગઢ થી, ધરમશ્રી શાહના, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યત લખવાનું કે આ વખત નો બધો હિસાબ થઈ ગયો છે. તો કરશનભાઈ ને લા લા લા, મને આ મને આ. એના કાગળમાં વાત નહીં હોય, આખી કથા હશે. ઠીક છે, પણ બેટા બીજો કાગળ કોનો છે? વકીલ બીએમ પંડ્યા સાહેબ. અને બેટા આ ત્રીજો કાગળ કોનો છે? આ કાગળ રામનો છે કાકા. તું પછી વાંચીને બતાવો ને. પરમ પૂજ્ય બાપુજી, અમદાવાદથી મારા પ્રણામ સ્વીકારશો. તમારા બધાની કુશળતા જ તો મજામાં છું. હવે તો પરીક્ષા પતે એની રાહ જોઉં છું. બધાની ખૂબ યાદ આવે છે. અને તમારી તબિયતનું ધ્યાન રાખજો, દવા સમયસર લેતા રહેજો. અને મારા વાલના દાદીમાં તમને પગે લાગું છું. જીવતો રહે દીકરા. મને ખબર છે તમે પ્રેમથી મને જીવતો રહેવાના આશીર્વાદ આપ્યા હશે. એ દાદીમાં શહેરમાં બધું છે, પણ નથી તો પરિવારનો પ્રેમ કે નથી કાન ખેંચનાર મારી વાલી દાદીમાં. તું ચિંતા નહીં કર રામ, આજકાલ આ સૌભાગ્ય મને મળે છે. હવે જલ્દી વાંચ, નહીં તો કાન મરડી નાખીશ. હા દાદીમાં. અને હા, તમારા હાથનું બટેટા અને ટામેટાનું શાક અને રોટલા મને ખૂબ યાદ આવે છે. રોજ નહીં દાદી, રામભાઈ માટે રસોઈ કરવા વાળી મળી જાય ને ત્યાં સુધી. મારી પસંદગીના શાક માટે કરશનભાઈ ની પસંદ ન ભૂલતા, એમનું ધ્યાન રાખજો. આજે જો ભાઈ ભાભી બંને ઘરે તો કેટલી મજા પડત નહીં. મારો રામ તો બધાયની ચિંતા કરે છે. મારો રામ ખરેખર રામ જ છે. હા દાદીમાં, ભાઈ રામ જેવો હોય તો એના માટે આપણે સીતા જેવી શોધવી પડે. અને આગળ લખ્યું છે કે મેં મીના માટે એક છોકરો જોઈ રાખ્યો છે. હવે જલ્દીથી એને આ ઘરમાંથી વિદાય કરવાની છે, નહીં તો મારું તો વાંચવા દો, કાકાએ મારા માટે રમકડું લીધું હશે. અરે આટલા મોટા થઈ ગયા હજુ છોકર પર જતી નથી. તમારે બંને પારકા ઘરે જવાનું છે. હા, ત્યાં પણ જઈને આવું જ કરશો? બોલો. હું દેવો, કોઈનું દેવું બાકી નથી રાખતો. લીધું હોય તો દઉં છું, અને બાકી હોય તો છોડતો ના. હવે મારો ખેલ જુઓ. એવો ખેલ માંડીશ કે હંદાય ખેલાડીઓ મેદાન છોડીને હેરતા થશે, અને હંદાય મુલક પર રાજ કરશે. ગણતરીમાં ભૂલ થાય તો દુશ્મન ફાવી જાય. માટે હવે તો ફેસલો જોઈએ, ફેસલો. વકીલ સાહેબ, હવે કાગળિયાનું તમે જુઓ, અને આગળ હું કરવાનું છે એ હું સંભાળી લઉં છું. હવે કોઈ પણ હિસાબે
પૈસા ને મિલકત આ દેવાને તો જોઈએ છે. મિલકત તો મારે પણ જોઈએ છે દીકરા. આ એ હાટું તો આટલા વરથી બેઠો છું નાગની જેમ. હા, ઉફાળો મારવો જરૂરી છે પણ કરડવું જરૂરી નથી બેટા. ગણતરીમાં જો ભૂલ થાય ને તો દુશ્મન ફાવી જાય. માટે એક વાત યાદ રાખજે કે કોઈ પણ ભોગે લોહી રેડાવું ન જોઈએ. લાગે છે આ ડોહાની મતી મારી ગઈ છે. દેવજી, શું વાત છે દીકરા? શું લખ્યું છે વકીલ સાહેબે? કઈ ચિંતા જેવું તો નથી ને બેટા? બા, આટલા વર્ષોથી નિવેડો આવતો જ નથી. લખ્યું છે કે કેસ હાઈકોર્ટમાં ગયો છે. તું ચિંતા નહીં કર બેટા, બધું મારા મોરલી વાળા ઉપર છોડી દે. પણ બા, આ બધું ક્યાં હોધી? ક્યારેક તો છોકરાઓને કેવું જ પડશે ને. સમય બહુ બળવાન છે બેટા, સમયની રાહ જોજે. એક વાત યાદ રાખજે, જીત હંમેશા સત્યની જ થાય છે. એ મારા રુધિયાની રાણી, હવે તો જલ્દીથી તારી પાસે આવીને મારા પ્રેમની ઓઢણી ઓઢાણીને તને મારી બનાવી દઉં હંમેશના માટે. Thank you.
આ મોગી નો મહાણ્યો ખડુસ બાપ આજ ઘરમાં નથી લાગતો. આજ તો મોઘા નો મેળ પૈડો સમજો. મારો બહુ આવી ગયો. આજ તો મેં રોટલાની હારે તારા હાટું રીંગણા નો ઓળો બનાવ્યો છે. આજ તો મારે રીંગણા નો ઓળો જ ખાવો છે. પ્લીઝ કહું છું, સાચી વાત કહું, આ રીંગણા ના ઓળા જેવી કોઈ મજા જ નહીં. મેં ઈજ બનાવ્યો છે. આજ તો જે થવું હોય થાય, મારે તો રીંગણા નો ઓળો જ ખાવો છે. આ બેરો છે ને કઈ કઈ નું કઈ સાંભળે છે. શું તે મને બેરો કીધો? હું બેરો નથી કયો. ના રે ના, મારા મન ના ભરથાર તમે તો હંદુ સાંભળો છો. પેરા ના પેરા ના ના, તને કેટલી વાર કીધું છે, કેટલી વાર કીધું છે કે મારા ઘર માં ટાંચો મેળવાનો નહીં. આજે તારો ટાંચો તોડી નો નાખો તો મારું નામ લે. ઓ બાપા રે, આવું કેમ શું કરે? અરે અરે અરે, હવે આને વાળી શું થયું? બા હું પોતે ને બોલાવા આવી હતી, પણ આ તો ખાટલા થી નીચે ગળબડીને આમ જોર જોર થી રાડી મારતો હતો. બોગલા, એ બોગલા બોગલા, શું થયું? હા હવે ધોળા દિયે સપના જોવા માંડ્યો? કઈ નહીં બા, ગબડવાનું અને બરાડા પાડવાની એની આદત છે. તા બોગા, આજ કેટલી થપ્પડ ખાધી? થપ્પડ બોગા, કઈ દઉં. બસ બસ, હવે એ બધી વાત નું પાણી મેળ. બોગલા, એ બોગલા, અરે જલ્દી કર, મોડું મોડું ધોઈ લે, બસ આવવાનો વખત થઈ ગયો છે. અરે રામભાઈ આવવાના છે ને. ઓહો, તું એમ કોને એમ રાડું શું કેમ પાડો છો? મને સંભળાય છે, ખબર છે રામભાઈ આવવાના છે. લે વાત આવવાનું છે, ચાલો ચાલો કામે લાગી જાઓ. જી. એ મીના, આ વખતે તો તારો ભાઈ બહુ દિવસે આવશે કે? હા, પણ દિવસોની તો તને ખબર ને. મતલબ મતલબ એ જ કે દિવસો તો તે ગયા જ હશે ને મારા ભાઈની યાદીમાં. એ બોલ, સાંભળી જશે કેટલા બધા. તું પણ સાંભળી જાય તો સારું ને, તું જલ્દીથી મારી ભાભી બની જાય. ઊભી રહેજે, બહુ મસ્તી કરી છે ને મમતા. આ મને કરાવે બોગાભાઈ, બોગાભાઈ આજે રામભાઈ આવે છે. ના ના, રામભાઈ આજે પાછા આવે છે ને, એમને લેવા આવ્યો છું. તો રામભાઈ તમે વકીલ થઈ ગયા ને? હા, તો હવે મોગી ના બાપ ને જઈને મારા લગ્ન ની વાત કરશો ને? અરે મને રોજ સપના માં આવીને થપ્પડ મારે છે. એ રામભાઈ, ખાનગી વાત કહું, એની મને બહુ બીક લાગે છે. મારી વાત કરશો ને? જા, ચિંતા નહીં કર, હું તારી વાત કરીશ જઈને. એટલે તમે વાત નહીં કરો? એ ભાઈ, મેં એમ કહ્યું કે હું તારી વાત કરીશ, તું ચિંતા નહીં કર. અરે પણ એ બર આડો હુકમ પાડો તો હોપરી ને. અરે પણ મારી વાત તો હોપરા યાર. ભાઈ, એ મોટા બા બાપુજી રામભાઈ આવ્યા. રામભાઈ, આ મોઠા બા. ક્યું તો રે બેટા, તને કેટલી વખત કીધું કે તારી જગ્યા મારા પગમાં નહીં, મારા હૃદયમાં છે. માફ કરો મોટા બા. અરે બેટા, અરે બાપુજી, ચિરંજીવી રે. કેમ છે તારી તબિયત? ખાઈ પીને તંદુરસ્ત બંદુરસ્ત. ભાઈ વાહ. એ રામ કાકા આવી ગયા. હાય હાય બેટા. એ રામજી પટેલ, જો તમારું પગે લાગન પુરાણ પૂરું થયું હોય તો તમારી બેગ ખોલીને તમારા મનોજ પટેલ ના બધા જ કપડા, રમકડા અને બાકી જે તમે કઈ લાવ્યા હોય એ આપવા મહેરબાની કરશો. આ ઘરના સૌથી મોટા પટેલ આપના માટે મંગાવેલી દરેકે દરેક સામગ્રી લાવ્યા વગર આ ઘરમાં દાખલ થઈ શકું. હું માફી માંગુ છું, તમારા પહેલા મેં દાદીમાના ચરણ સ્પર્શ કર્યા. એ રામભાઈ, મારા માટે શું લાવ્યા? બધા માટે લાવ્યો છું. પહેલા પહેલા આને તો લાંચ આપવા દે. એ બધા માટે છે. સૌથી પહેલા મોંઘી. ઓહ
તારા માટે એવી વસ્તુ લાવ્યો છું ને કે પહેર્યા પછી છબુક 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 થયા કરશે. આ તારું એ એ આ આ આ આ આ આ આ કોના માટે આશું? બાપુજીની શોલ છે, આ તમારી સાડી, અને મારી લાડકી 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 કાંતા ભાભી, તમારા માટે લાવ્યો છું, પણ એ પહેલા તમારે મારું એક કામ કરવું પડશે. શું? મારા માટે લાપસી બનાવી પડશે. એ તો કોઈ પૂછવાની વાત છે? હમણાં બનાવી દઉં, હમણાં બનાવી દઉં. હા લો તમારા માટે. અને તમારા કરશનભાઈ, તમારા એજી તો ખેતરમાં જશે ને ટ્રેક્ટરની ઉપર. હંમેશા ભૂલી જાય છે, જમતી વખતે આપણે બધા એમની રાહ જોઈએ છીએ. આ ઘડિયાળ એમના માટે, એમને કેજો હાથમાં હંમેશા બાંધી રાખે, જેથી તમારે એમના માટે વારંવાર રાહ જોવી ના પડે. એ ગોગલા, હમણાં છે ને બધું, હે તું વાંદરો છે ખબર છે, હમણાં છે ને. શું કીધું? દોડધામ થાય જો તો કેટલું બધું લે. રામભાઈ, તમે બધા માટે બધું લાવ્યા અને આ મમતાણી માટે કઈ ના લાવ્યા? મગજમાંથી નીકળી ગયું, બધાને યાદ રાખ્યા, મમતાને ભૂલી ગયો મને. મમતા તારો જ વાંક છે, તારો જ, તું જેની પાછળ ગેલી થઈ હતી દિવસ ને રાત, એક એક પળ. મારો રામ, મારો રામ. પરિણામ, પરિણામ શું આવ્યું? હો એ મમતા, એ પગલી, તને ખરેખર એમ લાગ્યું કે તારો રામ તને ભૂલી ગયો હશે? મારે કઈ નથી સાંભળવું. રેવા દે, રેવા દે, પ્રેમનો પાટલો છે એટલો સહેલાઈથી નહીં ઉતરે. લોકોની સામે જો મેં તને આપ્યો તો આમ પ્રેમથી તને પહેરાવી ન શકત. જો રામ, હું તને કહી દઉં છું, એ તો તું મને ઘણી વાર કહી ચૂકેલી છે કે તું મારા વગર રહી જ નથી શકતી. શું? સાચે જ? તો એ જ કે બસ, તું અત્યારે મને એકલી મૂકી દે, જા. હે મમતા, તને એકલી તો મારું મોત જ મૂકી શકશે, જીવતા જીવત તો તને નહીં જ છોડું. એટલો પ્રેમ કરે છે? આ દુનિયામાં કોઈએ નહીં કર્યો હોય ને એટલો. તારા વિના આટલા વર્ષો મેં શહેરમાં કેવી રીતે કાઢ્યા છે એ તો મારું મન જ જાણે છે. હું સમજુ છું રામ, મેં પણ તારી યાદમાં આ વિયોગ સહ્યો છે, પણ આજે આજે મને એક વચન આપ રામ. વચન? હા વચન રામ, કે ફરી ક્યારે તું મરવાની વાત નહીં કરે. પણ માની લે મમતા, કે જો આ દુનિયામાં જ ન રહું તો. રામ, ફરી પાછી મરવાની વાત? એક વાત કાન ખોલીને સાંભળી લેજે, તને કઈ પણ થયું છે ને, તો હું જીવતી નહીં રહી શકું રામ, નહીં રહી શકું રામ. આ ગામનો સરપંચ હોવાને નાતે પંચો, તમને મારે એક વિનંતી કરવાની છે. આપણા ગામમાં ક્યારેય ન બન્યું હોય એવું બન્યું છે, તો પંચ બંને પક્ષોને સાંભળી અને ન્યાય કરે. માધવ, તારું શું કહેવું છે? સરપંચજી, સાત સાત પેઢીથી અમે આ ગામમાં રહીએ છીએ. આ મારો દીકરો છે, જેને મને દીકરો કહેતા પણ શરમ આવે છે. એને ગુનો કર્યો છે અને પંચ એને જે સજા આપશે એ મને મંજૂર છે. પણ મને મંજૂર નથી, મેં કોઈ ગુનો નથી કર્યો, પ્રેમ કરવો કઈ પાપ નથી. તું ચૂપ રહે. માધવ, છોકરાને બોલવા દે. દેવજી બાપા, છગન પટેલનો દીકરો 11 વર્ષ પહેલા ચાર ફેરા ફર્યા પહેલા જ અકસ્માતમાં મૃત્યુ પામ્યો, એમાં ચંપાનો શું વાંક છે? એ બિચારીને વિધવા તરીકે જિંદગી શા માટે કાઢવાની? પંચો, હવે તમે તમારો ફેસલો આપો. એક મિનિટ સરપંચ કાકા, સૌથી પહેલા તો હું બધાની માફી માંગુ છું વચ્ચે બોલવા માટે,
પણ ન્યાય આપતા પહેલા એકવાર ચંપાનું મન તો જાણી લો. એ છોકરી, મોઢામાંથી જીભ ના થાવી અને પંચાયતમાં બોલાસ. પંચ પરમેશ્વર કહેવાય. પણ જો પંચ પણ ભૂલ કરે ને તો એને પણ રોકવા પડે ભાઈ. અરે તમે કયા જમાનામાં જીવો છો? આજે માણસ ચંદ્ર ઉપર પહોંચી ગયો અને તમે એ જૂના રીતિ રિવાજોમાં સડો છો. રામ, કાયદો શું કહે છે? મોટાભા, કાયદા મુજબ તો આપણા દેશમાં ઉંમરલાયક છોકરા છોકરી પોતાના ભવિષ્યનો નિર્ણય પોતે લઈ શકે એમ છે. કાના, આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે જ્યાં સુધી ચાર ફેરા ફરાય નહીં ત્યાં સુધી લગ્ન થઈ ગયા ના કહેવાય. તો પછી તારી આ છોકરી વિધવા કેમ કહેવાય? અને સમજ, જો વિધવા હોય તો પણ શું એને નવું જીવન જીવવાનો હક નથી? બોલ બેટા, તારું શું કહેવું છે? માધવ, તારે તો અભિમાન કરવું જોઈએ કે તારે પર્વત જેવો દીકરો છે. હું માધવ અને કાનાની સાથે તમને વિનંતી કરું છું કે આ ફૂલ જેવી ચંપાની જિંદગી ના બગાડો. રાધામાની વાત સાચી છે. રીતિ રિવાજ માણસ માટે છે, માણસ રીતિ રિવાજ માટે નથી. બધાય શાંતિ રાખો. ભાઈ કાના, ભાઈ માધવ, હવે લગ્નની તૈયારી કરો. ક્યાં ખોવાયેલી છે? ક્યારનો જોઈ રહ્યો છો? કઈ કુંડા વિચારમાં છે? બસ એમ જ, હું આપણા મોટાભા વિશે વિચારતી હતી. જોને રામ, આ ઉંમરે પણ એમના વિચારો કેટલા જુવાન છે. ખરેખર દરેક ગામમાં એક રાધામાં હોવા જ જોઈએ. વાત તો તારી સાચી છે મમતા, પણ આખા પંચના સમુદાયની સામે બોલવાની તારામાં હિંમત ક્યાંથી આવી? મારી હિંમત તો તારું પ્રેમ છે રામ. સાચે છે, સાચે જ. તો પછી એક બીજી પણ હિંમત કરી લઈએ. આ હિંમત તો લગ્ન પછી. આ હિંમત ખોટી. હરિ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ મંગલાય તનો હરિ મંગલ માંગલ્ય શિવે સર્વાશ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ફેરા સંપન્ન થઈ ગયા છે, વરવધુને આશીર્વાદ આપો. આ કોણ ખોલીને બધા હમળો? આજે ચંપા અને પર્વતના શુભ લગ્ન પ્રસંગે આપણા બધાના મનોરંજન માટે બાજુના ગામોથી કઠપૂતળી વાળા આવ્યા છે, એટલે બધા શાંતિ જાળવો અને મનોરંજન માટે રેડી થઈ જાઓ. હોંભળ્યું? Thank you.
સુંદરી મારા દલડે વસી ગઈ, સોળ વર્ષની લ્યા સુંદરી મારા દલડે વસી ગઈ, અણિયાળી તારી રાખડી, અણિયાળી તારી રાખડી, હે મારા કાળજે કોરાઈ ગઈ લાલ સનેડો, સનેડો સનેડો પ્રેમનો લાલ સનેડો, હે તુજે મારા દલડાનું ગીત લાલ સનેડો, બાંધીલે પાલવડે પીત લાલ સનેડો, હે સનેડો સનેડો, હે સનેડો સનેડો, હે સનેડો સનેડો લાલ લાલ સનેડો, હે સનેડો સનેડો પ્રેમનો લાલ સનેડો. છોડી પ્રેમનો એ છોડી પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે, છોડી પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે, છોડી દલડાના તું દાન મને દેતી જાજે રે, છોડી દલડાના તું દાન મને દેતી જાજે રે, દલડું દેતી જાજે રે રૂમાલ લેતી જાજે રે, દલડું દેતી જાજે રે રૂમાલ લેતી જાજે રે, તારા પ્રેમની નિશાની મને દેતો જાજે રે, તારા પ્રેમની નિશાની મને દેતો જાજે રે. તારે કઈ કહેવાની જરૂર નથી મીના, અમે બધું સાંભળી લીધું છે, ચાલો ચાલો તૈયારી કરીએ. ભાભી મીના જાન મારા રોયા બીવડાવી દીધી ને મને, પણ એક મિનિટ તું અહીંયા આવશે ને ક્યાંથી? અરે અચાનક નહીં, હું તો તને એક વાત કહેવા આવ્યો છું. અરે હું તારી વાત તારે લીધે હું તો ડરી ગઈ ને, એટલે મારા મોઘા રાણી મારાથી બીવે છે એમ ને? સાંભળ સાંભળ, રામભાઈ અને મમતા બેન ના લગ્ન ની વાત પાકી થઈ ગઈ. હું વાત કરે અને મોટાબા આજે વાત કરવાય જવાના છે. એ પણ મોગી, આ આપણા લગ્ન નું શું થશે? આ તારા કડ્ડુસ બાપ ને વાત કરે એવો કોઈ વડીલ જ નથી મારતો. મારા બોઘા, તું હિંતાવ કામ કરેશ? તારી હાટું હું શું ને, આપણા લગ્ન ની વાત બાપુ હારે હો કરી. મારી મોગી, મારા બોગા, તું મારી પટરાણી બની. બોગા
બોગા તને ફેરા ફરાવો એ બોગા પરી ગયો શું કરે છે શું કરે છે તું આ રામભાઈ કશું નહીં આ તો સપનું જોતો તો સપનામાં કોઈનો માર ખાય છે ના ના એવું નથી હો તો શું વાત છે રામભાઈ એમ એવું છે ને આ તમારું તો ફિટ થઈ ગયું હે પણ આ મારે તો કોઈ મોટું નથી કે મોગીના ઘેર જઈને મારું માંગુ લઈને જાય હે પણ રામભાઈ તમે અહીં છો થી તમે તો નથી જા છો તો એટલે આ તમારું પાકું થાય છે તો એ ગાંડા ત્યાં મારાથી ના જવાય વડીલો છે ને વડીલો વડીલીમાં બધી નક્કી થાય બધા ભેગા થાય ને મીઠાઈઓ ખાતા છે મન તો ખવડાવ યાર મો મીઠું કરવું છે તારે કરવું છે આલે તમે લાગ્યા બોલ અનસોયા શું કે છે તું હું શું કહું રાધામાં મારી દીકરીના તો ભાગ્ય જ ખુલી ગયા અનસોયા મમતા મારી ત્યાં વહુ તરીકે નહીં દીકરી તરીકે આવશે અને મારા ઘરમાં દીકરી બનીને જ રહેશે આજથી તું મારી ભાભી થઈ પણ હા હું તો તને મમતાડી જ કહીશ અને હું તમને કાકી કહું ને યો મો મીઠું કરો આવો બેટા દોગરિયા આપણે કોઈ પણ હિસાબે મિલકત આપણા એ બાપુ આવી ગયા બાપુ આવી ગયા કેમ છો બાપુ બાપુ તમે અહીંયા તું તારો વાયદો ભૂલી જાય એટલે આવું જ પડે ને બાપુ હવે તમે તો જાણો છો કે કોર્ટનો ફેસલો આવવામાં છે અને અહીંયા આવશે એટલે પણ દેવા મને મારા પૈસા ક્યારે પાછા આપીશ બાપુ હવે તમે તો સમજો એ બેબલીના બાપુને સમજાવે છે મને જેમ દેતા આવડે છે ને એમ લેતા પણ આવડે છે બાપુ પણ કઈ નહીં મને મારા આપેલા પૈસા બે મહિનામાં નહીં મળે ને તો તું તારા પગ ઉપર ઊભો નહીં રહી શકે સમજો ધ્યાનથી સાંભળ મને જાણવા મળ્યું છે કે આવતી તારીખે સામેવાળા કોર્ટમાં સાચું બિલ રજૂ કરવાના છે હા તો કેસ આપણા હાથમાંથી ગયો સમાજ કાન ખોલીને સાંભળી લે કોઈ પણ ભોગે એ બિલ કોર્ટમાં રજૂ થવું ન જોઈએ તું પોતે સમજદાર છે અને સમજદારને ઈશારો જ બોલતો છે ગિરિયા ઓલા વકીલ પર તારે બરાબર ધ્યાન રાખવાનું છે એને સામેવાળા પક્ષમાંથી કોણ મળવા આવે છે અને શહેરમાં ક્યાં રોકાય છે એના પર બરાબર ધ્યાન રાખવાનું છે તારે ઠીક છે દેવા અને જો આ વખતે ગફલતમાં ના રહેતો નહીતર કોઈ આપણો ઢોલ વગાડી જશે છોકરી સાથે આટલા વર્ષ પ્રેમ કર્યો અને એની જ સાથે લગ્ન જીવનની શરૂઆત
પછી સુહાગરાજ તારો દિલ ધબધક કરતો હશે. સાચું કહું ને અમર તો હું બહુ નર્વસ છું યાર, મને બહુ ડર લાગી રહ્યો છે. ડર? શેનો ડર? મારો ડર. તારો ડર? હે? રામભાઈ ને ચિંતા થતી હશે કે મીના દરવાજાથી હટવાના કેટલા રૂપિયા માંગશે. એટલે તો મારી પાસે રૂપિયા માંગીશ? હા, 10,000 રૂપિયા રોકડા. 10,000 રૂપિયા? 10,000 રૂપિયા દે. મારી પાસે હમણાં ક્યાં થયો 10,000 રૂપિયા? રામભાઈ ન ચાલે. ન ચાલે? ના. ખબર તારા કે જમકે પડ્યું છે. ચાલે. હાલે. રામભાઈ. ચાલ ચાલ રામને જવા દે. ઓકે. શું બધી બહેનો આ રીતે દરવાજો રોકે ભાઈનું? તમારા લગ્ન નથી થયા ને એટલે તમને ખબર નથી. નહીં, મને ખબર નહીં પડે. કેમ, તમારે લગ્ન નથી કરવાના? લગ્ન તો કરવા છે, પણ મારી પાસે રામને જેવી કોઈ મમતા નથી. ગોતો તો મળી જશે. મતલબ? મતલબ એ કોશિશ તો કરો. આજ સુધી તો નથી કરી, પણ તું કે છે તો કરવી પડશે. અચ્છા, એટલે તમે મારી આટલી બધી વાત માનો છો? હા, હું તો તારી બધી જ વાત માનીશ. એ શું વિચારે છે? બસ કઈ નહીં. કઈ નહીં એટલે શું? રામ, આટલા વર્ષોથી આ મેળી આવતી જતી રહી છું, પણ આજે આજે ખૂબ જ જુદું લાગે છે. લાગે છે કેમ? તે જ કહ્યું ને, આટલા વર્ષો તો માત્ર આવતી જતી રહી છે મારી મેળી, પણ આજે આ ચોરીના ચાર ફેરા ફરીને કાયમ ના માટે આવી ગઈ છે મારી મેળી, ફરી પાછી ક્યારેય ન જવા માટે. તમે ખુશ તો છો ને? ખૂબ ખુશ છું હું પણ અને ઘરના બધા જ, બાપુજી, દાદી માં, ભાઈ, ભાભી, મીના, મુન્નો, બધા જ કેટલા હરખમાં હતા ને. હવે તમને બધાને હંમેશા ખુશ રાખવાની જવાબદારી મારી. બાપુજી અને ભાઈના ખભેથી બધી જ જવાબદારી લઈ લેવી છે મારે. સાથ આપીશ ને મને? રામ, શું તમારે મને પૂછવું પડે? તમે જે કહેશો એ જ હું કરીશ. જલ્દીથી પી લો હવે. કેમ, તું પીવડાવ ને. તમે પણ છો ને? નહીં, તે હમણાં તો મને કહ્યું ને કે તમે જે કહેશો એ કરીશ. કહ્યું તું, પીવડાવ ને. સારું. બસ આ મોઢું તો જુઓ. રામ, જલ્દી મારે નીચે જવું છે. બા ઉઠી ગયા હશે, નહીં ધોઈને મારી પૂજામાં બેસવાનું છે. રામ, જવા દો ને. નથી જવાનું, નથી જવાનું. શું થયું? જોકર લાગો છો, જોકર. ગુડ મોર્નિંગ જોકર. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોપાલ બોલો. કૃષ્ણ ભગવાનની જય. અરે મમતા, આશુ, તમારો સેઠો તો કોરો છે. બહુ ઉતાવળમાં ભૂલી ગઈ, હમણાં પૂરી આવું. રામ, અહીં આવતો. હા બા. આજો તારી વહુને સેઠો ભરવાનું ભૂલી ગઈ છું, ચાલ તું જ ભરી. મમતા, સૌભાગ્યવતી સ્ત્રીએ સેઠો કોરો ના રખાય. માફ કરજો બા, બીજી વાર હું ધ્યાન રાખીશ. ચાલો, આજે આ ઘરમાં તમારો પહેલો દિવસ છે,
એટલે લાપસી નું આનંદ તમે મૂકો. જી બા. અને મારા માટે ખીર પણ. તમારા માટે ખીર પણ બનશે. મોટા બા, એક વાત કહું? હા હા બોલ ને બેટા. ગઈકાલ સુધી મમતા મમતા અને આજે એક જ દિવસમાં વહુ. બા, મારે તો તમારી મમતા જ રહેવું છે. જોયું દેવજી, આનું નામ સંસ્કાર. વાહ દીકરી વાહ, તે તો મને ભૂઠી પાડી દીધી. આજથી તને મમતા જ કહીશ, ઠીક છે? તો મમતા, હું તારી જેઠાણી. તો દેરાણીજી, રસોડામાં જઈએ. મમતા, ઓહો, શું વાત છે, સવા સવારમાં રસોડામાં ને ભાતું પણ તૈયાર છે? હા ભાભી, ગઈકાલે રાત્રે એમણે ખાસ કહ્યું હતું કે કાલે તો તારા હાથની લાપસી અને રોટલા ખાવા છે, એટલે હું વહેલી ખેતરે જાઉં છું. અરે વાહ, અત્યારથી તમારા એમનું આટલું બધું ધ્યાન? ભાભી, કઈ નહીં ચાલ, આજથી રસોડું તારું. નહીં ભાભી, આપણા બેવનું. અરે જલ્દી 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 ખેતરે જા, નહીં તો રામ બૂમા બૂમ કરી મૂકશે. જલ્દી જા. ચલો રામ, જમી લો. કેમ? આંખો બંધ કર. બંધ છે ને, ખોલીશ નહીં હો. જોયું? હા, શું કહું છું, આ હકીકત છે, સપનું નહીં, પાઈઓ નહીં. તારો બાપ આઈને મારશે યાર. ઈ ખાલી હપના માવે છે, અહીંયા નહીં. ખાઈ લ્યો ને. આ સપનું નથી હો. મમતા, જા બેટા, મોડું થઈ ગયું છે, જઈને સુઈ જા. નહીં બા, તમે સુઈ જાઓ ને, હજુ થોડી વાર દબાવી દઉં છું. દબાવ દબાવ, હજી દબાવ. મેં તને કહ્યું ને, જા. સારું બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તારી પોસ્ટિંગનો કાગળ, તારી પોસ્ટિંગ મેં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશને કરી છે. હું આજે બહુ જ ખુશ છું કે મારા એક પરમ મિત્રનો દીકરો પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો છે. હું આશા રાખું છું કે તું તારા પિતાની જેમ નમ્રતાથી અને ઈમાનદારીથી તારું ફરજ નિભાવીશ. હું તમને ફરિયાદનો મોકો નહીં આપું સર. ઓય, મને ઊંઘ આવે છે. જો મુન્ના, તો બરાબર ભણવામાં ધ્યાન નહીં આપે ને, તો હું તને નહીં ભણાવું. ભણીલે ભણીલે દીકરા, થોડો વખત પછી તારી આ ફઈબા તને કટકટ કરીને ભણાવવા નથી આવવાની. એટલે? એટલે શું? તમારે તમારા એજીના ઘરે જવાની તૈયારી નથી કરવાની? મારે લગ્ન નથી કરવા. અરે મોટા ભાઈ, જુઓ, મનમાં તો લાડવા ફૂટે છે, પણ આપણા બંનેની સામે મારે લગ્ન નથી કરવા. રામભાઈ, દાદીમા, જુઓ ને, રામભાઈ મને હેરાન કરે છે. રામ શા માટે હેરાન કરે છે ને? ઓ મોટા બા, મેં તો છોકરો પણ જોઈ રાખ્યો છે તમારી લાડકી માટે. રામભાઈ, મેં એક વાર કીધું ને, મારે લગ્ન નથી કરવા. એ મીના, સાચી જ તારે લગ્ન નથી કરવા? ના, મારે લગ્ન નથી કરવા. ખરેખર? એક વાર કીધું ને, લગ્ન નથી કરવા? સાચી જ લગ્ન નથી કરવા? મમતા, કામ શું કામ હેરાન કરે છે મારી લાડકીને? હા બસ વઢી લીધું. હા રામ, કે તો ખરો, કયો છોકરો જોયો છે? શું મકરો? અરે છોકરો. મોટા ભાઈ, Thank you.
શું વાત છે દીકરા? કેમ કોઈ પણ જાતની વાતચીત વિના અંદર આવી ગયો? કોઈ માઠા સમાચાર તો નથી ને? બા, આટ આટલા વર્ષ આપણે છોકરાઓથી છુપાયું, પણ હવે આપણે એમને કહેવું જ પડશે. પણ એવું તે શું થયું? પંડ્યા સાહેબનો કાગળ આવ્યો છે. એમણે બાપુજીની વસિયત લઈને રામને અમદાવાદ બોલાવ્યો છે. પંડ્યા સાહેબનું કહેવું છે કે વસિયત પ્રમાણે તો કરશન અને રામ બંને આ મિલકતના હકદાર છે, પણ જો રામ આવે તો વધારે સારું. બાપુજી, શું થયું બાપુજી? કઈ ચિંતાજનક તો નથી ને? હું તમને બધાને કંઈક કહેવા માંગુ છું. દીકરા રામ અને કરશન, તમારા દાદાજી એટલે કે દેવજીના બાપુજીએ બે લગ્ન કર્યા. એમની બીજી પત્નીથી એમને એક સંતાન છે, શરમણ. એ બંનેનો વ્યવહાર એટલો ખરાબ હતો કે તારા દાદાજી બહુ ખરાબ હાલતમાં મૃત્યુ પામ્યા. તારા દાદાજીએ એમની બધી સંપત્તિ દેવજીના નામે કરી, આ હવેલી, ખેતર અને દેવડી ગામની જમીન. અને એમના બીજા દીકરા શરમણને જામનગર પાસેની જમીન અને ઘર આપ્યું. પણ શરમણને આ મંજૂર નહોતું. એણે તમારા દેવ જેવા બાપુજી સામે કોર્ટમાં કેસ કર્યો. આજે 20 વર્ષથી આ કેસ ચાલે છે. તારા દાદાજીની ઈચ્છા પૂરી થાય અને સંપત્તિ શરમણના હાથમાં ન જાય એના માટે દેવજી છેલ્લા 20 વર્ષથી આ કેસમાં ઘૂંટાઈ રહ્યા છે. મારા દીકરાઓ, મને સંપત્તિનો મોહ નથી, પણ બાપુજીની ઈચ્છા એ શરાબી અને જુગારી શરમણના હાથમાં સંપત્તિ ન જાય એવી હતી. દાદાજીની ઈચ્છા પૂરી થશે, પણ કેસ શું છે? વકીલ પંડ્યા સાહેબ છેલ્લા 20 વર્ષથી આ કેસ લડી રહ્યા છે અને દરેક કોર્ટમાં ચુકાદો આપણી તરફેણમાં જ આવ્યો છે, પણ હવે હું હારી ગયો છું બેટા, થાકી ગયો છું. કારણ, શરમણ અને એનાથી ચડે એવો એનો દીકરો દેવો આ કેસને હાઈકોર્ટમાં લઈ ગયા છે, એટલે પંડ્યા સાહેબે તને અમદાવાદ બોલાવ્યો છે. એમાં ચિંતા છે નહીં બાપુજી, હું અમદાવાદ જઈશ અને વકીલાત ભણેલો છું એટલે આ કેસને વધારે સારી રીતે સમજી શકીશ. હા બાપુજી, રામની વાત સાચી છે. અને બાપુજી, કોઈ જાતની ચિંતા નહીં કરો તમે, ત્યાં અમર પણ છે એટલે બીજી કોઈ જાતનું ટેન્શન નહીં. રામ, તું મમતાને સાથે લઈ જા. અરે પણ મોટા બા, દીકરા, આમ પણ તમે બંને લગ્ન પછી ક્યાંય ફરવા ગયા નથી, એ બહાને તમારું ફરવાનું પણ થઈ જશે ને કોર્ટ કચેરીનું કામ પણ પતાવી લેશો. બાપુજી, તમે કોઈ ચિંતા ના કરો, હું ત્યાં જઈને બધું જ સંભાળી લઈશ. આખી જિંદગી આ ચિંતા તમે માથે લઈને ફર્યા છો, હવે આ ચિંતા અમારા લોકોની ઉપર છોડી દો. હું અને મમતા કાલે ને કાલે જવા રવાના થઈ જઈશું. ભલે બેટા. મારો મોરલી મનોહર, બધા સારા વાના કરશે બેટા. કરશે બા, બધું સારું વાનું થશે. ચાવી. યસ સર. હાલો. થેન્ક યુ. વેલકમ સર. ચાલો મેડમ, પધારો. હું દેવો, કોઈનું દેવું બાકી નથી રાખતો. લીધું હોય તો દઉં છું અને લેવાનું હોય તો છોડતો ના. હેલો મહેન્દ્ર બાપુ, તમારું એક કામ છે. હા, પણ માનો ખાતરી નો હોવો જોઈએ. કિંમત 1 લાખ રૂપિયા. હોટલ રેવતી. હવે મારી વાત ધ્યાનથી સાંભળો.
સમજી ગયા ગિરિયા? હવે તું જોતો જા આ દેવો કેવો ખેલ પાડે છે તે. લ્યો બાપુ સા, બાપુ, એ બાપુ. હવે જીણિયા તને ખબર તો છે ચશ્મા વગર દેખાતો નથી. લ્યો બાપુ. એ તો વિશ્વાસુ પણ માનશે ખરો? કોણ માનશે? કોની વાત કરો છો બાપુ? તું અંદર જા, તારું કામ કર. અલ્યા દિવસ ના હું તો કે હું તું કેતો હતો ને તારે પૈસાની બહુ જરૂર છે, પૂરા 75,000 આપીશ. કામ નાનું નથી ને સીધું નથી, અરે એટલે તો 75,000 રૂપિયા આપું છું. હું વિચારમાં પડી ગયો, ભોળો હું આપીશ, તારે ખાલી દબાવવાનો છે. હવે ધ્યાનથી સાંભળ, હોટલ રેવતી, હા બીજું બધું તને ઘોડો આપવા આવું ને ત્યારે સમજાવીશ. એક ફોન ના રૂપિયા 25,000, આને કહેવાય હોપારી તોડી નખાવી. આ ટાઈમે કોણ આવ્યો છે? હું જોઉં છું. રહેવાની જરૂર પડે, ચલ સામાન બાંધ આપણે ઘેર જઈએ. કઈ નથી જાણતો, ચલો ઘેર ચાલો. અરે અમે લોકો ફરવા માટે નથી આવ્યા, અહીંયા એક કામ માટે આવ્યા છીએ. અમારે કોર્ટ નો એક કેસ છે, એના કામ માટે આવ્યા છીએ. કેસ? શેનો કેસ? મારા બાપુજીનો એક. રામ તું ચિંતા નહીં કર, ચાલ ઘેર ચાલ. નહીં યાર, આ 2-3 દિવસનો સવાલ છે ને, અને પછી આ હોટેલ થી હાઈકોર્ટ અને પંડ્યા સાહેબની ઓફિસ બંને નજીક પડે છે, એટલે મને જવા આવવામાં જરાક સરળતા પડે. અને પછી ભાઈ તમારી તો પોલીસની નોકરી, ડ્યુટીના કોઈ ઠેકાણા નહીં કેટલા વાગે જાઓ કેટલા વાગે આવો. એના કરતા કામ કરી, અમર આ 2-3 દિવસમાં કોર્ટની ડેટ મળી જાય ને, ત્યાર પછી 7 દિવસ માટે અમે બંને તારે ત્યાં થામા નાખીશું અને તને પણ રજા પડાવીશું. મંજૂર? મંજૂર. એ અમર, પેલો ભગલો છે કે નહીં? હા છે ને. અરે ઘણા દિવસથી પાન નથી ખાધું યાર, ચાલ ને આપણે બધા જઈને જલસા કરીએ, પાન ખાઈએ, ચાલ. ગુડ આઈડિયા. પણ યાર આપણે 3 છે અને મારી પાસે તો મોટરસાયકલ છે. જોયો અમારો મિત્ર અમદાવાદી? ખોટું કહેવાય હા, દોસ્તોની પાછળ પૈસા ના ખર્ચવા પડે એટલે આપણને ફેરવવા માટે જીપ લઈને નથી આવ્યો, મોટરસાયકલ લઈને આવ્યો છે. ભાભી તમે જ કહો, પોલીસની જીપ ગુનેગારોને પકડવા માટે હોય, યાર દોસ્તારોને ફેરવા માટે નહીં. તમારી વાત સાચી છે હા અમરભાઈ. એક કામ કરો, અત્યારે તમે બંને જણા જઈ આવો, હું અહીંયા છું. હમ જાઓ. શ્યોર. ચલ 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 ભાઈ, હવે ભાભીની પરમિશન પણ મળી ગઈ છે. ચલ 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 ચલ. એક મિનિટ, કેટલી વાર લાગશે? આમ જઈને આમ પાછો આવી જાઓ. ભાભી તમારા માટે મીઠું પાન મોકલાવ ને. નહીં અમરભાઈ, હું મમ્મી મને ખબર છે તારી ભાભીને કેવું પાન ભાવે છે. અચ્છા જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ અમરના ભાભી. કેટલા દિવસે મળ્યા? અરે યાર ભૂલી ગયો. શું? મારે પંડ્યા સાહેબ ને ત્યાં વસિયતની ફાઇલ પહોંચાડવાની હતી, તે રૂમમાં જ રહી ગઈ. તું એક કામ કર, વેઇટ કરું હમણાં લઈ આવું. ચલ જલ્દી જલ્દી આવું છું. હવે કોણ હશે? અરે તમે શું થયું? મારી વસિયતની ફાઇલ ભૂલી ગયો, જરા લઈ આવને. હા એક મિનિટ. આજને? હા. એ વળી શું થયું? આવ્યો છું તો જરા મીઠું પાન તો આપી લે જાવ ને. હવે મોડું નથી થતું, જાઓ અમરભાઈ રાહ જોતા હશે, જાઓ જલ્દી જાઓ. છું ને. અરે ભગલો પાછો ગલ્લો બંધ કરાશે.
બાપુ એ વસિયત લઈને અહીંયાથી નીકળી ગયો છે. હવે એક કામ કરો, તમારો પાણીદર ઘોડો લઈને ત્યાં પહોંચો, હું દેવાને લઈને ત્યાં આવું છું. હા, તમારા પાણીદાર ઘોડાને ચારો મળી જશે અને અમને અમારી વસિયત. અને આ ભાભી માટે પાન. એક તો આટલા વખત પછી આવ્યા તો એ ભાભીને ના લાવ્યા. ભાભીને લાવ્યા હોત તો હું પણ જોઈ લેત ને. એ ભગલા, થોડો વખત અહીંયા છું, તને મેળવવા માટે લઈ આવીશ. ઠીક છે અમરભાઈ, આ તમારું પાન. કેટલા પૈસા થયા? અરે સાહેબ, તમારા જોડે પૈસા લેવા તો હોય? એ અમર, સાંભળો શું કે છે. એ ભગલા, કોલેજના વખતે તો અમને બંનેને ઉધારી આપવાની પણ ના પાડતો હતો, ને આજે કહે સાહેબ તમારી પાસે પૈસા લેવાય. કઈ વાંધો નહીં, જમા દે, આ લે રાખ. આવજો સર. ચાલ. હા સર. હલો. યસ સર. જી સર. ઓકે સર, હું હમણાં જ પહોંચું. શું વાત? સોરી યાર, કમિશનર સાહેબનો ફોન હતો, મારે અર્જન્ટ જવું પડશે. તું નીકળ, તારું કામ બતાવ. અરે હું ચાલતો જ જતો રહીશ યાર, આ એરિયા તો જાણીતો જ છે. કાલે સવારે મળીએ છે આપણે. હા, કદ જલ્દી નીકળ. ભાઈ, અરે યાર ફાઇલ અમર. હા, રિક્ષા રિક્ષા. તારા ઘોડાને ઘોડો હલાવતા આવડશે કે નહીં? આમ થોડાની જેમ હાથ લાંબો કરીને હું બોસે એ ગધેડીનો બળાક દે. એલા, મને તો દેખાતું એ નથી, ક્યાં ઉભા છે? અરે હું ક્યાં ઉભા છે, એટલે જ કહું છું કે ચશ્મા હરાય રાખો. બાપુ, હું ક્યારેય આમ ખોટા ઘોડા પર પૈસા નથી ખેલતો, અને તમે પણ ખેલવાનું બંધ કરો. ભાભી તમે રડો, બધું સારું થઈ જશે. આ બધું અચાનક કેવી રીતે બન્યું? પંડિત સાહેબ, રામને કોઈ ગોળી? ડોક્ટર સાહેબ, શું એમની હાલત બહુ જ ગંભીર છે. ગોળી તો હૃદય પાસે જ લાગેલી, ગોળી તો કાઢી લીધી છે, બચવાની શક્યતા બહુ ઓછી છે. મને માફ કરી દે, હું તને છોડીને જઈ રહ્યો છું. મમતા, તમે અમે બોલો રામ, તમે તમે સારું થઈ જશે રામ. રામ ની વાત સાંભળ, મારે એ અમર, આ શહેરમાં એક બિલકુલ મારા જેવો દેખાતો એક માણસ છે. જે મને મને મારવા આવ્યો હતો. મને જોઈને મારી જેમ જ ચોકી ગયો હતો, ચોકી ગયો હતો. પણ એને મને નથી માર્યો. એ પણ મારી જેમ જ ચોકી ગયો હતો, સરખા ચહેરા જોઈને.
અચાનક બીજેથી ક્યાંક ગોળી આવી અને મને મને અમર અમર ગમે તે કરીને એ માણસે માણસે શોધકાળ મારા બાપુજી માટે આજ આ કેસ જીતવો બહુ બહુ જરૂરી જરૂરી છે એ મમતા મારા મોટી બા મારા બાપુજી આ સમાચાર ન સહન કરી શકે તું એ લોકોને સંભાળી લેજે તમે આવની બોલો રામ તમે કઈ નહીં થાય વચન આપ મને વચન આપ વચન આપ મને રામ હું તમને વચન આપું છું મારા છેલ્લા શ્વાસ સુધી હું આપણા પરિવારને આજ નહીં આવવા દઉં નહીં આવવા દઉં રામ પંડિત સાહેબ તમે હોસ્પિટલની ફોર્મેલિટીઝ પૂરી કરો ત્યાં સુધી આવું છું નહીં પણ તમે જે વિચારો છો એ શક્ય છે સાહેબ હું પણ અંધારામાં તીર મારી રહ્યો છું એ સિવાય કોઈ રસ્તો નથી તમે જાઓ હું હમણાં આવું છું ઓકે હેલો પોલીસ કંટ્રોલ રૂમ હું ઇન્સ્પેક્ટર અમર તારું મગજ ઠેકાણે છે તું શું કહેવા માંગે છે મારા આટલા વર્ષ નોકરી સર નોકરીમાં જ નહીં જિંદગીમાં પણ ઘણી ઘટનાઓ પહેલી વાર થતી હોય છે પ્લીઝ સર મને પરમિશન આપો રામના મૃત્યુના સમાચાર એના વૃદ્ધ દાદી અને પિતાની જિંદગી લઈ લેશે પણ અમર સર પ્લીઝ મારા ઉપર ભરોસો રાખો હેલો હેલો અમર સર હા મેં રામના કાતિલને પકડી લીધો છે હા હા હું એને લઈને પોલીસ સ્ટેશન આવી રહ્યો છું વેરી ગુડ હું ત્યાં જાઉં છું પ્લીઝ સર પ્લીઝ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ સર ઓકે અમર હું રામનો ખૂન જ્યાં સુધી તારી તપાસ પૂરી થાય નહીં અને એના પરિવારને ખબર પડે નહીં ત્યાં સુધી એ વાત દબાવવા તૈયાર છું પણ એક કામ કર અમર તું આ અરજી કોર્ટમાં એના વકીલ થ્રુ દાખલ કરી દે પણ એક વાત યાદ રાખજે મારી કારકિર્દી આખી તારા પર દાવ લગાડી દઉં છું પણ બીજી એક વાત યાદ રાખજે અમર કે મારી વર્દી પર દાગ ન લાગવો જોઈએ જી સર થેન્ક યુ મારો નહીં સાહેબ મારો નહીં મને ગિરજા આલ નામ છે રે તારો મારી પાસે તારી આખી કુંડલી છે બોલ ખરેખર કહું છું સાહેબ મેં ગોળી નથી ચલાવી ખરેખર કહું છું મેં આજ સુધી પેટ ભરવા માટે ક્યાંક નાની મોટી ચોરી કરી હશે સાહેબ પણ મેં આજ સુધી કોઈનું ખૂન નથી કર્યું સાહેબ મારી એક બહેન છે સાહેબ એના લગ્ન માટે પૈસાની જરૂર હતી એટલે હા પાડી દીધી સાહેબ પણ મેં આજ સુધી ખૂન નથી કર્યું સાહેબ ખરેખર કહું છું મેં ગોળી નથી ચલાવી રામને મારવા માટે તને મોકલો કોને બાપુ એ સાહેબ કોણ બાપુ મહેન્દ્રસિંહ બાપુ એ સાહેબ શા માટે એ ખબર નથી સાહેબ મને પૈસાની જરૂર હતી બેન માટે એટલે મેં તરત હા પાડી હતી હું કબૂલ કરું છું મેં હા પાડી હતી સાહેબ હું ગયો તો મારવા માટે પણ જેને મેં પિસ્તોલ સામે કરી હું ચોકી ગયો સાહેબ જેને મારવા ગયો તો એનો ચહેરો અને મારો ચહેરો બિલકુલ અધોલોદલ સરખો હતો સાહેબ હું કઈ સમજી શકું કઈ વિચારી શકું એ પહેલા તો ક્યાંક બીજે તે ગોળી આવી સાહેબ અને એ માણસ ધરી પડ્યો મેં ગોળી નથી ચલાવી સાહેબ મારી વાત માનો તમે કસમથી કહું છું મેં ખૂન નથી કર્યું સાહેબ હું બધું જાણું છું એટલે જ તો તને એક ઓફર આપવા માંગુ છું આ ઓફર એ છે
હું ચાહું છું કે તું ત્યાં જાય રામ બનીને, ત્યારે જ્યાં સુધી રામને મારનાર પકડાય નહીં. રામના દાદીમા અને બાપુજીનું ધ્યાન રાખ. હું વચન આપું છું તારા બધા જ ગુનામાંથી માફી અપાવીશ અને તારી બેનના લગ્ન ખૂબ જ ધૂમધામથી થશે. મને મને મંજૂર છે સાહેબ, મંજૂર છે. તમે કહેશો એમ કરીશ, બસ મને મંજૂર છે. આવો આવો સાહેબ, આવો. રતન જલ્દી પાણી લઈ. ભાઈ તમે આખી રાત, હું કહું છું જાને પાણી લઈ આવને. બેસો સાહેબ, બેસો. હા, મારું મારું આલ્યું પાણી. પાણી. ભાઈ તમે આખી રાત ક્યાં હતા? ગેરેજમાં હતો. તું એક કામ કરને, મારી બેગ તૈયાર કરને. બે મહિના માટે હું શહેરની બહાર જાઉં છું. બે મહિના માટે? પણ ક્યાં? દિલ્હી. દિલ્હી? દિલ્હી. તારો ભાઈ બે મહિનાની ટ્રેનિંગ ઉપર જાય છે. એને બહુ સારી નોકરી મળી ગઈ છે. રતન અમાર ભાઈ છે, મારી ગેરહાજરીમાં એ તારું ધ્યાન રાખશે. કંઈ પણ જરૂર પડે તો તારે એમને ફોન કરી દેવાનો, હું તને નંબર આપી દઈશ. પણ ભાઈ. જો બેના, હું એક સારા કામ માટે જઈ રહ્યો છું. આ કામ જો સારી રીતે થઈ ગયું ને તો તારા લગ્ન હું ધામધૂમથી કરાવી શકીશ અને મારી પણ બાકીની જિંદગી ખૂબ શાંતિથી પસાર થઈ જશે. જાને મારી બેગ લઈ આવ. જાને બેના, બેગ પેક કરીને લઈ આવ. જા સાહેબ, મારી રતનનું તમે ધ્યાન રાખજો. પહેલી વાર હું એને આ રીતે એકલી મૂકીને જાઉં છું. ગિરજા તું બિલકુલ ચિંતા નહીં કર, હું એનું ધ્યાન રાખીશ. ઓકે? મહેરબાની સાહેબ. મારા રામ વિના હવે મારામાં કોઈ પણ પ્રકારની હિંમત નથી રહી. મેં બધું જ ગુમાવી દીધું છે. આ બધું કેવી રીતે શક્ય બનશે? એ તો મને પણ સમજાતું નથી દીકરી, પણ ઇન્સ્પેક્ટર અમર પૂરા વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. કોઈ પણ પરપુરુષ મારું રામ કેવી રીતે બની શકે? ઓહ માય ગોડ, આબે હું ચહેરો. ગિરજા છે. ભાભી તમે ચિંતા નહીં કરો, આ ભલો માણસ આપણી મદદ કરવા તૈયાર થઈ ગયો છે. ભાભી, પણ હું આ ગિરજાને એવો બનાવી દઈશ કે રામની હત્યા કરનારાઓની ઊંઘ હરામ થઈ જશે. સાહેબ, એ વખતે એમની પાસે આ ફાઇલ હતી, નીચે પડી ગઈ હતી, પણ મેં એ લોકોના હાથમાં નથી આવવા દીધી. રામ જેવો લાગે છે ગિરજા. બસ આ આંખમાં જો કોન્ટેક્ટ લેન્સ લાગી જાય તો કોઈને શક ન થાય. વકીલ સાહેબ, હવે ચિંતા જેવું કઈ નથી. હવે તો આ કેસ દેવાભાઈની તરફેણમાં છે, સમજી લો. અરે હું તો કહું છું કે જજ સાહેબની હારે છે ને, તમે પણ આમ બધી નોટો ગણવા તૈયાર થઈ જાઓ. કેવી રીતે શક્ય છે? કેવી રીતે? એ રામને મેં મારા હાથે ભડાકી દીધો છે. ગેરીઓ કહેશે કેમ? શું કીધું તે? તે રામ પર ગોળી ચલાવી? હા, તે મેં તને કેટલી વાર કીધું,
કેટલી વાર સમજાવ્યો કે મને મને ખૂન ખરાબા નથી જોઈતા, છતાં છતાંય તે આવું નીચ કામ કર્યું નાલાયક. બસ બસ કેમ તમારો આ લોહી રેડવાનો લવારો? કારણ કે હવે હું જમીન મેળવીને જ રહીશ. ઠીક છે, હું પણ અત્યારે ને અત્યારે પોલીસમાં જઈશ. બાપુ મને બંદૂક દેખાડી રહ્યો છે, હું મોટી ભૂલ કરી રહ્યો છે. તું તારી મતી મારી ગઈ છે. જુઓ જુઓ, આ મારો બાપુ ગાણો થઈ ગયો છે. મને મને પોલીસ માં દેવાની વાત કરે છે. નહીં શર્મન પટેલ, નહીં. કારણ કે તું પોલીસ માં ગયો છે ને, તો હું મરીશ. અને આ દેવાને મંજૂર નથી. નજર રાખવાના પર. અને ડો હા, હવે જેટલી જિંદગી બાકી રહી છે ને, આ ઓડીમાં વિતાવ. અચાનક સારો થવા નીકળ્યો છે. નજર રાખવાના પર. તું ભૂલી રહ્યો છે બેટા કે બંદૂક જમીન જાગીર કોઈ દી થતી, કોઈ દી નહીં. ભાભી ભાભી, હિંમત રાખો. જો તમે હિંમત છોડી દેશો તો પછી હું જાણું છું અમરભાઈ, પણ એક તરફ મારા રામનો ખાલીપો અને આટલી મોટી જવાબદારી, મારી હિંમત તો મારો રામ હતો અમરભાઈ, મારો રામ હતો. એ જ રામની છેલ્લી ઈચ્છા આપણે પૂરી કરી રહ્યા છે ભાભી. મારી હાલત તો જુઓ અમરભાઈ, પતિ વિહોણી હું, દાદી અને પરિવાર સાથે મારી જાતને છેતરી રહી હોઉં એવો ભાસ મને વારંવાર થાય છે. તમે છેતરી નથી રહ્યા ભાભી, તમે તો આખા પરિવારની જવાબદારી ખભે લઈ લીધી છે. તમે તો ખરેખર પૂજનીય છો, સમર્પણની દેવી છો. અમરભાઈ, જેના નસીબમાં માણસ બનવાનું નથી લખ્યું હતું ને, એ દેવી દેવતા બની જતા હોય છે. હું તમારો દુઃખ જાણું છું ભાભી, પણ મહેરબાની કરીને હવે રડો નહીં. ચલો તૈયાર થઈ જાઓ, તમારે ઘેર જવાનો સમય થઈ ગયો છે. તમે શાંત થઈ જાઓ ભાભી. પંડ્યા સાહેબ, તમે આ ગિરજાને બરાબર સમજાવી દીધું છે ને? હા, સમજાવી તો દીધું છે. પણ સાહેબ, તમે એ બાબતમાં કોઈ ચિંતા નહીં કરો. અરે ચિંતા તો થાય ને, રામ તરીકે વર્તન અને વાણી તો તું બદલી શકે, પણ દાદીમા અને બાપુજી ક્યાંક તને એ હું સંભાળી લઈશ. પણ બસ હવે તો એક જ વાતનો ડર છે કે જ્યારે સત્ય હકીકત સામે આવશે ત્યારે ત્યારે શું થશે. બેટા, એ તો જેવી ઈશ્વરની ઈચ્છા, તું એક સારા કાર્ય માટે આ બધું કરી રહી છે, માટે ઉપરવાળો પણ તને સહાય કરશે. ચિંતા ના કરીશ, ચાલો આપણે જવાનો સમય થઈ ગયો છે. પણ પેલા મહેન્દ્ર બાપુનો કઈ પત્તો લાગ્યો? નહીં, પણ બહુ જલ્દી લાગી જશે. આજે તો કામ પતાવીને જ રહો. મોઘા, ક્યાં જાય છે? મારા ઘેર જાય છે. ના ના ના, આ મોઘીને મળવા. તો જા તું. મોઘીને મળવા જાય છે મારી હાજરીમાં. શું થયું મોટા બા? અરે છોડો છોડો, કેમ કે છે? બોળો? અરે બોળો નહીં, છોડો. છોડો તારી
જય શ્રી કૃષ્ણ મોટાપા. અખંડ સૌભાગ્યવતી રે. જીવતી રે બેટા. એ મોટાપા, તું કેમ ત્યાં ઉભો રહી ગયો? મોટાપા. બેટા, તને કેટલી વાર કીધું મને ગળે લાગ. અરે રામ, આવી ગયા તો બેટા. બાપુજી, જય શ્રી કૃષ્ણ. અખંડ સૌભાગ્યવતી બેટા, કેમ છો? તબિયત ઠીક છે ને બાપુજી? ખૂબ જ સારી છે. અને હવે તો મારી બધી ચિંતા રામે ઉપાડી લીધી છે ને બાપુજી. જીવતો રહે, જીવતો રહે બેટા. કેમ આજે ઢીલો ઢીલો લાગે છે બાપુજી? બે ચાર દિવસ એમને તાવ હતો. તાવ આવી ગયો, હવે કેમ છે? દવા લીધી કે નહીં? નહીં મોટાબા, એ તો કોર્ટમાં થોડી દોડાદોડી વધી ગઈ ને એટલે થાકી ગયા છે, બીજું કઈ નથી. ડોક્ટર ને બોલાવું? નહીં, ઠીક છું. ઠીક છે, જા બેટા. આ ચાલો ઉપર આરામ કરો. તમે અંદર આવી જાઓ. રામભાઈ ને તાવ આવ્યો છે. ના ભાભી, એવું કઈ નથી, એ તો શહેર નું થોડું વાતાવરણ બદલાય ને એટલે. અચ્છા ભાભી, બધું ઠીક તો છે ને? હા. કઈ નવા સમાચાર છે કે પછી? શું મીનાબેન તમે પણ? હું તો કોર્ટના વિશે પૂછતી હતી. રામ કાકા, રામ કાકા. તમે બદલાઈ ગયા. શું થયું બેટા? આ જો કાકા બદલાઈ ગયા. આરામ કરવા દે, થાકી ગયા છે ને? અને મીનાબેન, તમે મારી સાથે રસોડામાં ચાલો, ઘણું કામ બાકી છે. આ બંને થાકી ગયા છે, એમને આરામ કરવા દો. ચાલ બેટા. એ ગિરિયા, આ હું કરી રહ્યો છું. હું છે? અરે હું છે હું? આ મારા દીકરામાં તો અક્કલ નથ, પણ તારી અક્કલ હું ભેંસ ચરવા ગઈ છે. કેવા હું માંગો છો તમે? અરે હું ઈ જ કહેવા માંગુ છું કે ગણતરીમાં જો ભૂલ થાય ને તો દુશ્મન ફાવી જાય. અરે મારો દેવો, એ બધા ખૂન ખરાબાની વાતો કરે છે, ખૂન ખરાબા કરે છે. અને રામ ગમે તેમ તો એ પિતરાઈ કહેવાય, એની હારે એવું ન કરાય ભાઈ, ન કરાય. છોકરો હમસતો નથી, એ મારો એકનો એક દીકરો છે, બે તેને બગાડ્યો છે. હવે તું એને ન બગાડ, મારા દેવાને સમજાવ કે આ ખૂન ખરાબા એટલે કોર્ટ કચેરી ને ફાંસી. અરે જો મારો દીકરો જ ન રહ્યો તો મારે એ જમીન હું કાબની ભાઈ, હું કાબની ને હમઝાવ. મારે મારે દેવા વગર એ જમીન ને હું સાઠવી. હે ઓ
ગિરિયા હું કહેતો તમારો ડોહો કહેતો તો કે મારો દેવો ખૂન ખરાબ કરે છે એ ખૂન ખરાબ મને જરાય પસંદ નથી તું એને હંસાવ જરા લાગે છે ટોહો ઘરડો થઈ ગયો છે અરે ઘોડો ઘરડો થઈ જાય ને તો એને ગોળી મારી દેવી જોઈએ ગોળી એને ભડાકી દેવો જોઈએ અરે મને તો થાય છે કે મારા બાપુને જ ભડાકી દઈ કોને કોને ભડાકી દેવાની વાત કરે છે તમને હે નહીં સમજાય તમને નહીં સમજાય હંધોય હમજાય છે બેટા મને હંધોય હમજાય છે પણ તું જે કરી રહ્યો છે એ બહુ ખોટું છે ખોટું છે હા તમે આ દરવાજો અંદરથી બંધ કરી લેજો સોરી પંડિત સાહેબ તમારે વાટ જોવી પડી ઇટ્સ ઓલ રાઈટ એનીવે તમારા કહેવા પ્રમાણે મેં હાઈકોર્ટમાં લેખિત અરજી આપી દીધી છે અને રામનાથ ખૂન કેસ અંગે ગુપ્તતા જાળવવા અંગેનું સોગંદનામું પણ આપી દીધું છે હવે પછીની મુદતે જજ ફેસલો આપે છે કે પછી નવી તારીખ થેન્ક યુ પંડિત સાહેબ છોકરાને પકડીને લાવ્યો છું શું નામ છે તારું જીનિયો ક્યાં રહે છે પેલા બાપુના ગેરેજમાં રહેતો હતો હવે ફૂટપાથ ઉપર કેમ ઘણા દિવસથી બાપુએ ગેરેજ ખોલ્યું જ નથી બાપુ આવ્યા જ નથી તો કેટલા વર્ષથી બાપુના ગેરેજમાં રહે છે યાદ નથી સાહેબ હું બોલતા શીખ્યો ત્યારથી જ એ તારા મહેન્દર બાપુ રહે છે ક્યાં મણિનગર તારા બાપુને મળવા ગરાજમાં કોણ કોણ આવતું હતું કોઈ નહીં સાહેબ કાગડા ઉડતા હોય આખો દી અને બાપુ ચા સિગરેટ અને એમનો મોબાઈલ લઈને બેઠા હોય કઈ ધંધો જ નહીં કોઈ નહોતું છેલ્લા 2-3 મહિનાથી જૂનાગઢથી ગિરિયાભાઈ આવતા જે બાપુને કાનમાં કઈ કે અને એ બાપુ સાથે વયા જતા હતા તો હું જાઉં સાહેબ જા ચાલા હાજી સાહેબ આ છોકરા ઉપર નજર રાખજો યસ સર
જયન સર. બાય ધ વે, આ ગિરિયો છે કોણ? મને ખબર નથી પંડ્યા સાહેબ, પણ આ ગિરિયાને મળવું તો પડશે. મમતા,
હેલો, કોણ? અમરભાઈ બોલે છે? હા, અમર બોલું છું. અમરભાઈ, હું રતન બોલું છું. આજે બાજુવાળાના ઘરે મહેન્દ્ર બાપુનો ફોન આવ્યો હતો. એ બહુ ગભરાયેલા હતા. એમને છે ને ભાઈને મળવું હતું. એ ખૂબ જ સવાલો પૂછતા હતા. આજે સાંજે 4 વાગે કાળીમાના મંદિરે મળવા કીધું છે. હું શું કરું અમરભાઈ? ધ્યાનથી સાંભળ રતન, તું બરાબર 4 વાગે મહેન્દ્ર બાપુને મળવા જા. અને હા, એમને કાંઈ ન કહેતી તું. હા હા, ઠીક છે અમરભાઈ. ઓકે, આવ બાપુ આવ, હું તમારી જ વાટ જોઉં છું. દેવજી, દેવજી, દીકરો શું વિચાર કરે છે? બા, થોડા દિવસમાં કેસનો ફેંસલો આવી જશે, અને હવે તો કરસન અને રામે ઘરની અને ખેતરની જવાબદારી બરોબર ઉપાડી લીધી છે. બસ આ મને એક ચિંતા છે, તો મીનાના લગ્નની. બેટા, સમય આવે ત્યારે એ પણ થઈ જશે. પણ બા, મને લાગે છે કે આપણે છોકરા જોવાનું શરૂ કરી દેવું છે. બરાબર. મોટા બા, મોટા બા, બાપુજી, તમે જો રજા આપો તો હું કઈ કહું. અરે બેટા, તારે અમારી રજા ના લેવાની હોય કે શું કેવું છે? મીનાબેન માટે છે એક છોકરો નજરમાં, એમને પણ પસંદ છે. રામ અને તને પસંદ છે તો છોકરો સારો જ હશે. બસ મીના અને છોકરો એકબીજાને ગમી જાય તો અમને શું વાંધો છે? કોણ છે એ છોકરો બેટા? એમના મિત્ર અમરભાઈ. એ બા, છોકરો ખરેખર ખૂબ સારો છે. એને તો હું તારા લગ્ન વખતે મળી હતી. એક વખત મીનાના કાનમાં વાત તો નાખીજો, બાકી પછી વિચારશું. ઠીક છે બા. કેમ, અમરભાઈ ઠીક છે ને? જો બેટા, મીનાની તો હા છે. બસ મારો મોરલી વાલો કરે કે અમને પણ આપણી મીના ગમી જાય. જો બાપુ, હું સીધી રીતે પૂછું, એનો જવાબ આપીશ તો તને ઘરે જવા દઈશ. તે ગિરજાને કોના કહેવાતી સોપારી આપી હતી? ગિરજા? હા, કોણ ગિરજા? હું કોઈ ગિરજાને ઓળખતો નથી. બાપુ છે બાપુ. જ્યાં સુધી એમનું પેટ ભરાય ત્યાં સુધી એમને પેથી પા ખવડાવો, અને જેવી ઉલટી કરે મને ખબર આપજો. એ મોગી, રામભાઈ મોટા થઈ ગયા હવે. કા? કા એટલે જો આજકાલ એમના હાથે જ ખાય છે, અને બાકી પહેલા તો મમતાબેન ખવડાવતા હતા ને. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી, કેમ છો? બસ જીવ છું. એમ ન કહો ભાભી, આપણે બધા એની યાદ. નમસ્તે સાહેબ. એ સાહેબ નહીં, અમર. કેમ છે ગિરજા? રામ બોલજો સાહેબ, લોકો છે. આવો ને. મજા પડી ગઈ હો બોગા? અરે બોગા, કેમ છે તું? મજામાં. આવો અમરભાઈ, બેસો ને. બેસો બેસો બોગા. અમરભાઈ માટે પાણી લઈ આવો. નહીં, મમતા બેન, હું અમરભાઈ માટે જમવાનું લઈ આવું. ના બોગા, અમરભાઈ ઘરે આવશે અને ત્યાં જ જમશે. નહીં નહીં ભાભી, જમવાની માથાકૂટ નહીં કરો. અરે, હું ડિપાર્ટમેન્ટના કામે જૂનાગઢ આવ્યો હતો, એટલે કલાકનો ટાઈમ કાઢીને ફક્ત તમને મળવા આવ્યો હતો. બોગા, એક કામ કર, સારી ચા બનાવીને લે, ત્યાં સુધી અમે વાતો કરીએ. હેડ હેડ, ચા બનાવવાની છે હેડ. અમરજાનક, અમરભાઈ, બધું ઠીક તો છે ને? હા, એક ખબર હતી,
પેલો મહેન્દ્ર બાપુ પકડાઈ ગયો છે, પણ હજુ સુધી એને મોડું નથી ખોલ્યો, પણ ખોલશે. પોલીસની માર આગળ સારા સારા ચબરબંધીની જીપ પણ ખુલી જાય છે. ભાભી, તમે કોઈ ઘેરિયાને ઓળખો છો? ઘેરિયો? હા, એ આજ પંથકનું છે, અને મહેન્દ્ર બાપુને ખૂન થયા પહેલા રોજ મળતો હતો. ગિરજા, તું તારું ધ્યાન રાખજે, કારણ કે આ બાજુનો છે, કદાચ ફરી હમલો કરે. અને હા, તારી બેન રતને તારા માટે રાખડી મોકલાવી છે. એ રામભાઈ, રામભાઈ, આ ચા બનાવી છે મસ્ત, મજાની કળક મીઠી. આ બોગા, એક કામ કર ને, બડીદિયાનો પાણી પાને, હું આવું છું થોડી વાર. અમરભાઈ, આ ગિરિયો એ જ તો નહીં જેણે મારા રામને? એ તો હું ના કહી શકું ભાભી, પણ રામના ખૂનીને હું બહુ જલ્દી પકડી લઈશ. અચ્છા ભાભી, હું જાઉં છું, તમારું ધ્યાન રાખજો. તું પણ. સાંભળો, તમે આમ નિરાશ ના થઈ જાઓ, તમારા રામના ખૂનીને એની સજા જરૂર મળશે. એના માટે હું કંઈ પણ કરવા તૈયાર છું, મારા પોતાના જીવના ભોગે પણ. તમે આમ હિંમત નહીં હારતા. અરે શાંત થઈ જા, આવી જશે રામ. ના દાદીમાં, આટલા વર્ષોથી રામભાઈ શહેરમાં ભણવા ગયા તો હું ટપાલથી એમને રાખડી મોકલતી હતી, અને આજે આ વર્ષે જ્યારે ઘરે છે તો સવારના પરમાં જ ગાયબ. હે મેનુડી, પણ તું એક કામ કર ને, ત્યાં સુધી મને અને મુન્નાને રાખડી બાંધી દે, રામભાઈ આવી જશે ત્યાં સુધીમાં. ના, આ વખતે મેં નક્કી કર્યું છે કે પહેલી રાખડી હું રામભાઈને બાંધીશ, નહીં તો નહીં બાંધું, બસ. Thank you.
પત્તારામ તો રહીશ ને તો કોઈ બીજો ખેલ પાણી છે ખેલ એટલે કેવા હું માંગે છે તું અરે ઓલો રામ ખરો ને હે જે તારી ગોળીથી બચી ગયો તો ઈ ખેલ પાણી છે તારો એક દીધો છે અરે જા જા અરે કોર્ટ ને જા જા દી બાકી નથી રહ્યા ખાલી વી દી બાકી છે વી વખત તો આવા દે અરે આમ વખત જોવાતી વખત નહીં આવે હું તો કહું છું અહીંયા કાઠિયાવાડમાં એનું ઢીમ ઢાળી દઈએ અહીંયા જ કાઠિયાવાડમાં બાપુને સોપારી આપી દેને હમ શું થયું કઈ કઈ કામ હમણાં સુધી એક વાર મને સોપારી આપીને જો આમ તારું કામ ચપટી બગાડતા કરી નાખે જા પી જા ગિરિયા તને હોપારી આપી આમે દેવો કોઈનું દેવું બાકી નથી રાખતો લીધું હોય તો તવસું અને લેવાનું હોય તો સોઠું ના
હે રામ, એક વાર તો તું બચી ગયો હતો, આ વખતે તને અને તારા પરિવારને જીવતા તને વાલું હોય ને તો વસિયત તમને આપી દે. વસિયત? હા વસિયત. આખી કોર્ટનો કેસ એ જ વસિયત પર હાલે છે, અને તું શું સમજે છે? એક હારો વકીલ રાખી લીધો એટલે કેસ જીતી જાય? આ કેસનો ફેસલો કોર્ટમાં નહીં, કોર્ટની બહાર થશે, બહાર. અને હું કરીશ ફેસલો, તો આજે હું કરીશ. ચિંતાની કઈ જ વાત નથી, બસ થોડા આરામની જરૂર છે. હા ડોક્ટર. કેમ છે મારા દીકરા? લાવો લાવો. કેવું લાગે છે? પણ રામ, એ લોકો હતા કોણ? કઈ સમજાયું નહીં ભાઈ, મોડા પર ઉકાનીઓ બાંધેલી હતી એટલે ઓળખી નહીં શક્યો એ લોકોને હું. પણ બેટા, એ લોકોએ તારા પર હમલો કર્યો શા માટે? અને આ પંથકમાં તો તારું કોઈ દુશ્મન પણ નથી. બાપુજી, કદાચ બીજા પંથક ના પણ હોઈ શકે. કાકા, તમે જલ્દી ઠીક થઈ જાઓ ને. કાકા જલ્દી ઠીક થઈ જશે, ચાલ હવે આરામ કરવા દે. ચાલ. મમતા, તું ક્યાં જાય છે? બેસ ને, રામની પાસે બેસ. બા, આરામ કરો, હું બહાર જાઉં છું. નહીં નહીં, તમે અહીંયા જ રહો, હું જાઉં છું બહાર, હું ત્યાં આરામ કરીશ. બીજી વાર બચી ગયો આરામ. નહીં, હું દેવો કોઈનું દેવું બાકી નથી રાખતો. લીધું હોય ને આપી દઉં છું, અને લેવાનું હોય તો સોડતો નાથ. કરોડોની જમીન માટે એક રામ તો છું, હજારો રામને ભડાકી રહીશ. પણ કે દેશે બેટા, જો એવું થશે તો ન થવાનું થશે. આવો આવો અમરભાઈ, આવો. એ રામભાઈ, અમરભાઈ આવે છે, આવો બેસો બેસો. હવે કેમ છે તને? ચિંતા જેવું નથી. મેં તને ચેતવો તો. મેં તમને કહ્યું ને સાહેબ, ચિંતા કરવા જેવું નથી. એ બધાને તો હું એકલાતે પૂરો પડી શકું એમ હતો, પણ એ કાયરો એ પીઠ પાછળથી ઘા કર્યો એટલે જરા. અમરભાઈ, મીના મીના, અમરભાઈ આવે છે, જલ્દી ચા પાણી લાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમરભાઈ, તમે માનો કે ના માનો, પણ આ હુમલો જરૂરથી દેવાના માણસોએ જ કરાવ્યો છે. જાણું છું ભાભી, પણ કોર્ટ સબૂત માંગે. બોલો, મહેન્દ્ર બાપુ પણ જાડી ચામડીનો છે, માર ખાય છે પણ જીભ નથી ખોલતો. સાહેબ, તમે માનો કે ના માનો, પણ કોર્ટની આગલી તારીખ પહેલા આ લોકો જરૂર કંઈક. હા, એ મને પણ ખબર છે કે આવતી તારીખ પહેલા કાંઈક તો ચહેલપહેલ થશે. એના માટે મેં એક પ્લાન વિચારી લીધો છે.
ચા લઈ લો. અમર ભાઈ, મારે તમારી સાથે એક વાત કરવી છે. તમે લોકો વાતો કરો, હું થોડી વાર બહાર જઈને આવું. એવી કોઈ ખાનગી વાત નથી, તમે અહીં જ બેસો. અમરભાઈ, રામની પણ ખૂબ જ ઈચ્છા હતી અને ઘરના દરેક સભ્યો ઈચ્છતા હતા, એટલે હું હવે તમારો અભિપ્રાય જાણવા માંગુ છું. હું કઈ સમજ્યો નહીં. અમરભાઈ, તમને અમારી મીના કેવી લાગી? શું તમને મીના પસંદ છે? જો તમને મીના પસંદ હોય તો હું તમારું અને મીનાનું સગ પણ નક્કી સમજુ. મારી મીના છે ને બહુ ભાગ્યશાળી છે, એને તારા જેવો ભણેલો ગણેલો વર મળ્યો. આજે હું મારા જમાઈને મારા હાથે લાપસી ખવડાવીશ. મોટા બા, જમાઈ નહીં, દીકરો કો, તો જ હું લાપસી ખાઈશ. હા, અચ્છા અચ્છા, દીકરો બસ. નહીં નહીં, મને લાપસી નહીં. કેમ, તને તો લાપસીને શીરો બહુ ભાવે છે ને? હા, પણ બા, દવાના કારણે મો કડવું થઈ ગયું છે એટલે કદાચ નહીં લે. તો એને વધારે ખાવી જોઈએ, ડબલ ખાવી જોઈએ. લે. અમર, હું સાંજે ગોરના ઘેર ગઈ હતી, એમને શરદ પૂર્ણિમાના દિવસે મુહૂર્ત કાઢ્યું છે. તું તારા ઘરવાળાઓને બોલાવી લે. બા, મારે તો મા બાપ છે નહીં, એક દૂરના કાકા છે જેમને મને ભણાવ્યો ગણાવ્યો અને મોટો કર્યો. બસ મારી ઈચ્છા એમની છે. તો શરદ પૂર્ણિમાના દિવસે સગપણ પાકું ને? જો તમે લોકો રજા આપો તો હું રામને મારી સાથે અમદાવાદ લઈ જાઉં. આમ પણ કોર્ટની તારીખ નજીક છે અને આ સગાઈની ખરીદીમાં રામ સાથે હશે તો સારું પડશે. પણ બેટા, રામને તો વાગ્યો છે. નહીં નહીં બાપુજી, સામાન્ય માર છે, એકાદ બે દિવસમાં પાટો છૂટી જશે, ઠીક થઈ જશે, ચિંતા નહીં કરો તમે. ઠીક છે મીના બેટા, ચાલ મને હાથ ધોડા. જીવતો રે બેટા. તબિયતનું ધ્યાન રાખજો. હા હા બાપુજી. ખુશ રહે બેટા. વાહ જી બાપુજી. અરે બેટા, અમર બંને તો છે ને શરદ પૂર્ણિમાના એક દિવસ પહેલા આવી જજો અને સાથે તમારા કાકાને પણ લેતા આવજો. કાકાને નહીં ભૂલતા. મોટો ભાઈ, તમે તમારું અને ઘરનાનું બધાનું ધ્યાન રાખજો. હા રામ, તું પણ સાચવજે. હા ભાઈ. અમર, અમર ભાઈ, અમર કાકા, તમે મારા માટે શું લાવશો? લઈ આવીશ, તારા હોટ વિલ્સ લઈ આવીશ. જયંત સર, સાહેબ, બાપુએ મોઢું ખોલી નાખ્યું પણ સ્ટેટમેન્ટ એ તમને જ દેવા માંગે છે. ગુડ, વેરી ગુડ ઝાલા. બોલો બાપુ. અરે પહેલા જ કહી દીધું હોત તો આટલો મેથી પાક ના ખાવ પડત ને. સાહેબ, મને દેવા શર્મણ નામના માણસે હોટલમાં રોકાયેલા એક માણાને મારવાની હોપારી આપેલી, જે હોપારી મેં ગિરજાને આપેલી અને દેવાએ પોતાના હાથે જ ગોળી ચલાવી હતી. સાહેબ, મને તો પછી ખબર પડી કે એનો પિતરાય હતો. બસ એ રાત પછી હું ક્યારેય દેવાને નથી મળ્યો. એ બહુ બહુ ખતરનાક માણસ છે સાહેબ, બહુ ખતરનાક માણસ છે. અને આ ગિરિયો છે કોણ? દેવાનો જમણો હાથ. ઝાલા જી, આ સ્ટેટમેન્ટ ઉપર મહેન્દ્ર બાપુની સહી લો. ઓકે સર. અને હા, આમની દવા દારૂનો બંદોબસ્ત કરજો. હા ઓકે સર. એ વકીલ, ચલ ચલ હેમ ચલ. અરે જલ્દી કર, ચલ ચલ ને ચલ. આવ વકીલ આવ. આ મકાઈના ડુંડાની જેમ તારા ભૂંડા હાલ ન કરી નાખું ને. તમારું નામ દેવો ને? દેવા, મને આમ પકડીને લઈ આવવાનો મતલબ શું છે? દેવો કોઈનું દેવું બાકી નથી રાખતો વકીલ સાહેબ. લીધું હોય તો દઉં અને લેવાનું હોય તો સોડતો નાથ. અને તમે તો મારી આખી સંપત્તિ સોડાવી દીધી તારા કારણે. જે કઈ થયું છે માત્ર તારા કારણે થયું છે. અરે રામનું ખૂન કરવાની જરૂર શું હતી? એમના વકીલે કોર્ટમાં અરજી આપી
પોલીસ નું સ્ટેટમેન્ટ રજૂ કર્યું. એમાં મહેન્દ્ર બાપુ એ કહ્યું છે કે રામ ઉપર ગોળી તેણે ચલાવેલી, એટલે કોર્ટે આખો કેસ એની તરફેણમાં કરી નાખ્યો અને તારા નામનું ધરપકડનું વોરંટ જારી કર્યું. અરે તને શું રહ્યા, કઈ નહીં બોલ્યા? અરે વકીલ સાહેબ, તમને કઈ ભાન બાંધશે કે નહીં? પેલો રામ હજી જીવે છે. અરે એમણે રામના મૃત્યુનું સર્ટિફિકેટ પણ રજૂ કર્યું. એ કેવી રીતે શક્ય છે? કેવી રીતે શક્ય છે વકીલ સાહેબ? જરૂર રામા કઈ ગરબડ છે, ક્રિયાનું કઈ કરવું પડશે. વકીલ સાહેબ, તમે ઉપલી કોર્ટમાં જવાની તૈયારી કરો. હું જોઉં છું આ રામનું ચક્કર હોય છતાં. સાહેબ, મેં મારું બધું કામ પતાવી દીધું છે, હવે તમે તમારું વચન નિભાવો. હા દોસ્ત, આલે તારા બધા નાના મોટા ગુના માફ કરી દેવામાં આવે છે. એટલે હું મારા બધા ગુનાઓમાંથી આઝાદ થઈ ગયો સાહેબ? દોસ્ત, એક વિનંતી છે મારા તરફથી પણ અને મમતા ભાભી તરફથી પણ. એમનો ફોન આવેલો, ઘરમાં સગાઈનો પ્રસંગ હોય તારે ત્યાં હાજર રહેવું એમનો એવું કહેવું છે. પ્રસંગ પત્યા પછી એક બે દિવસમાં ઘરમાં સત્યની જાણ કરી દઈશું, એ પછી તું છૂટો. ઠીક છે સાહેબ, તમે અને તમારા ઘરના લોકો ત્યાં પહોંચો, હું મારી રતનને મળીને સીધો ત્યાં પહોંચું છું. સાહેબ જાઓ. સાહેબ મારી મારી નામ તીરા જલમાં.
ના એ તો રામ નથી, તું જુઠ્ઠું બોલી રહ્યો છે. અરે રામ ને તો મેં ક્યારનો ભડાકે દઈ દીધો છે. જે મિલકત માટે હું ને મારા બાપુજી 20 વર્ષથી મથી રહ્યા છે, એ મને તારા કારણે મિલકત મળી નથી શકતી. તને રામના રસ્તે મોકલવો જ પડશે. એવો કોઈનું દેવો બાકી નથી રાખતો. આપણી જ્ઞાતિ તમારી વ્યવસ્થા કરવાની છે. એ જો મારી વાત સાંભળો પહેલા તમે. આમાં છે ને રામ, બાપુજી શું થયું બેટા? કઈ નહીં, અમારી મોટરસાઇકલ થી હું જરાક ટર્ન મારવા ગયો ત્યાં સ્લીપ થઈ ગયો એટલે જરા. તને લાગ્યું નથી? નહીં નહીં, ચિંતા જેવું નથી, નાનકડો અકસ્માત હતો બસ. ક્યાં જા, હવે કપડાં બદલી લે. હા હું આવું છું, જલ્દી આવ બેટા. અરે રાધામાં, આ શકુનનો નારે કોના હતા પાવર હે? મમતા બેટા. હા બા, જમાઈ રાજને શુકનનું નારે લાવ્યું. આલે બેટા. અરે બહુ બેટા, આ તમારો સેતો તો કોરો છે, અને તે આવા સારા પ્રસંગે સૌભાગ્યવતી સ્ત્રીનો સેતો કોરો ના હોય. બા હું આવું એક મિનિટ. એક મિનિટ મમતા. રામ અહીં આવતો મમતાનો સેતો ભરી દે. સિંદૂર તો લઈ આવો.
રામ કેમ અહીંયા જુવો છે? ચાલ મમતા નો સેથો ભરી દે. અરે સટપણ નું મુહૂર્ત નીકળી જશે, ચાલ ને હવે. સમાચાર મારા મોટા બા ને બાપુજી ને ખબર ના પડે, એ લોકો આઘાત જીવી નહીં શકે. વચન આપ મને મમતા, વચન આપ. અરે આ ને બાબા શું કરે છે? જો તમને આ ઘટનાની જાણ થશે તો તમે બધા આઘાત જીરવી નહીં શકો, એટલે અમે નક્કી કર્યું કે વખત હવે ધીરે ધીરે તમને જાણ કરશે. પણ આજે અચાનક બાપુજી તમે કોઈ જાતની ચિંતા ના કરો, હું ત્યાં જઈને બધું સંભાળી લઈશ. આખી જિંદગી તમે આ બધી ચિંતા માથે લઈને ફર્યા કર્યું છે, હવે આ બધી ચિંતા તમે અમારી પર છોડી દો. મોટા બા, મેં તો તમારી લાડકી માટે બકરો આઈ મીન છોકરો જોઈ રાખ્યો છે. જુઓ ને મોટા ભાઈ, અને મારી લાડકી કાંતા ભાભી, તારા માટે પણ લાવ્યો છું, પણ તારે પહેલા મારું એક કામ કરવું પડશે. શું? મારા માટે લાપસી બનાવવી પડશે. એ તો કઈ કહેવાની વાત છે, હમણાં બનાવી દઉં. એ દુગા સંભળાય છે બધું? શું સંભળાય છે ને? સંભળાય છે? અરે વાહ, મને બધું હમણાં તો થઈ ગયો. ધીરજ રાખો, બધું ઠીક થઈ જશે. ઉભો રે દીકરા. મારો આ મુરલી મનોહર તો સાવ પથ્થરનો સાબિત થયો, એ નથી સાંભળતો. પણ તું તો સાંભળ, તને હા જોડું છું દીકરા. કુદરતે મારો એક દીકરો તો લઈ લીધો, આ ઘાવ આજ સુધી હું ખબી ગઈ છું. પણ જો તું આ ઘર છોડીને જઈશ ને, તો બે બે છોકરાની ખોટનો આઘાત હું નહીં જીરવી શકું. હવે તું જ અમારો હામ છે અને તું જ અમારો રામ. મોટા બા, તમે મમતા દીકરી, તારી પાપા પગડીથી મેં તને જોઈ છે. મારી મીના સાથે રમતા રમતા એક દિવસ તું અમારા ઘરમાં વહુ બનીને આવી, પણ કુદરતને આ મંજૂર નહોતું. અને મારો રામ, આવા કારમાં વખતે અમને બચાવવા તે જે કર્યું એ તો જગતની બીજી કોઈ સુહાગણ ન કરી શકે. કાલની થપાટની સામે તે અમને ઉગારવા માટે જે વેદના મીઠી છે, તે જ કુદરતની થપાટની સામે તારું આયકું હું વેરણ ન થવા દઉં.
से तो भरी दे बेटा। Oh.